દર્શક મિત્રો, પરફેક્ટ ખેતી ચેનલમાં હું દિનેશ આહીર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો આજે આપણે વાત કરવાના છીએ કે મિની ટ્રેક્ટર, યુવરાજ મિની ટ્રેક્ટરની અંદર રોટાવેટર જોડવાનો સરસ જુગાડ. તો ચાલો તેમના વિશે આપણે માહિતી મેળવીએ. દર્શક મિત્રો, તમારે રોટાવેટર જોડાવવા માટે, જો તમારે રોટાવેટર નામી ફાવી જાય અને એવું આંકવું હોય તો તમારે એક અલગથી જ નવો જુગાડ બનાવવો પડે. યુવરાજ મિની ટ્રેક્ટરની અંદર જે પાસે હશે તેને તો ખાસ અનુભવ જ હશે કે જે આ નીચેની પિનમાં તમે ખાપિયા જોડી અને કોઈ પણ સાતીમાં લોડમાં ચલાવો તો ટ્રેક્ટર હાલતું નથી અને ટાયર વધારે સ્લીપ મારે છે. તેના માટે દરેક મિત્રોએ પિન અધર લઈ અને નવો જુગાડ તો બનાવેલો જ છે, તે તમે ટોલીના પાટલામાં બનાવેલો હશે કે આ ટોલીના પાટલાની અંદર તમે બે નીચે હોલ ને બે ઉપર હોલ મૂકી બોલ અને તમે પિનનો જુગાડ બનાવેલો હશે. પણ તે જુગાડમાં તમે કોઈ દાંતી કે પંચી આંખો તો તમારે વાંધો ના આવે. પણ રોટાવેટર ચલાવવા માટે આ પોપલિંગ ફરે છે, આ પોપલિંગ ફરે એટલે ટોલીનો પાટલો નડે, આને આ ફરે એટલે નડે, એટલે ટોલીનો પાટલો તમારે છોડાવવો પડે. ટોલીનો પાટલો તમે છોડાવો એટલે આ પિન જે ટોલીના પાટલામાં ચોંટાડેલી હોય તે પણ તેના પાટલા ભેગી નીકળી જાય છે. એટલે ફરજિયાત તમારે નીચલી પિનમાં રોટાવેટર રાખવું પડે છે. અને નીચલી પિનમાં રોટાવેટર રાખો એટલે તમે થોડોક વધુ ફવરાવો એટલે ટાયર સ્લીપ મારી જાય છે. તો તે સ્લીપ ના મારે તેના માટે એક નવો જુગાડ બનાવ્યો છે. તો તેના માટે તમારે શું કરવાનું કે આ આઠાની પ્લેટ છે, તો આ પ્લેટ લેવાની, આઠાની પ્લેટ લેવાની. પ્લેટ લગભગ તમારે 2 ફૂટ જેવી પ્લેટ જોશે અને આમ 5 ઇંચની અને લંબાઈ 2 ઇંચની લેવાની. આ પ્લેટ લઈ અને આમ 2 ફૂટની પ્લેટ લઈ અને આમ પહોળાઈ 5 ઇંચની લેવાની અને લંબાઈ 10 ઇંચના 2 કટકા કરી અને આમાં આના જે પાટલાના હોલ હોય તેમાં પ્લેટના હોલ કરવાના, પાટલાના હોલ હોય તેમાં પ્લેટના હોલ કરી અને પાટલો છોડાવી નાખવાનો અને પ્લેટ જોડાવી દેવાની. પછી આ પ્લેટની અંદર તમારે 2 બોલ ઉપર અને 2 બોલ નીચે એવી રીતના તમારે રાખી અને વચ્ચે પિન જોડી દેવાની. આવી રીતના કરી અને એક પછી આમ આડી પ્લેટ જોડવાની કે ત્યાં સાંકળનો તમે જુગાડ કરી શકો, ત્યાં આ સાંકળના આવી રીતના ચપલા ચોડી અને તેમાં રાખી શકો. જો નીચેની પિનમાં તમે રાખશો તો ત્યાં સાંકળ તમારી અહીં નીચે કંપનીની પિન આવે છે ત્યાં રહી જાય છે, પણ ઉપર પિન લેવા માટે સાંકળને પર ઉપર લેવી પડે છે. એટલે આ રીતે તમારે જુગાડ કરી અને બનાવવું પડે. આ રીતના આ આમ કર્યા પછી તમારે ઉપલી પિનમાં ખાપિયા ચડાવી અને રોટાવેટર જોડાવવાનું. આ પોપલિંગને પણ નડશે નહીં અને કાયદેસર ફરશે. અને રોટાવેટરની બંને હાઇડ્રોલી નીચે કરી દેવાની તો એ રોટાવેટરમાં ફૂલ ફાવી જશે અને ટ્રેક્ટરને કંઈ ખબર નહીં પડે એવી રીતના હાલશે. અને આમાં નીચેની પિનમાં રોટાવેટરમાં 2 બંને હાઇડ્રોલી મૂકો એટલે ટાયર સ્લીપ મારી જાય છે, એટલે એમાં બરાબર હાલતું નથી. એટલે આમાં કાયદેસર એટલે કાયદેસર રીતે હાલીએ એવી રીતના જુગાડ છે. તો આવી રીતના જો તમારે રોટાવેટર હાંકતા હોવ તો આવી રીતના તમારે જુગાડ અવશ્ય કરી લેવો જોઈએ, જેથી કરી અને આમાં રોટાવેટર પણ તમે ચલાવી શકો. અને રોટાવેટર ખાસ કરી અને 1 વીઘે એક કલાઈ કે 1 વીઘો રોટાવેટર આમાં હાલે છે અને 1 વીઘે 1 લીટર ખાય છે. એ મેં માપી લીધું છે, મારે 10 વીઘાનું અહીંયા કટકું છે તેમાં મેં રોટાવેટર ચલાવેલું હતું, તો તેમાં મેં 13 થી 14 લીવર રાખ્યું હતું અને ત્રીજા લોમાં રોટાવેટર હાકેલું છે. તો મારે તે 1000 રૂપિયાનું ડીઝલ મેં નાખ્યું હતું તો તેમાં પણ અત્યારે લીટર જેવું વધેલું છે એટલે એવરેજ ફૂલ આપશે. અને તમારે થોડીક વાર લાગશે પણ એવરેજ ફૂલ આવશે.
અને હાલી એ જશે મોટા ટ્રેક્ટર જેવું જ, એમાં કોઈ પણ ઓલું નહીં થાય, કારણ કે ગાળો ઓછો લે છે એટલે ફાવે તો મોટા ટ્રેક્ટર જેટલું જ જાય છે. 3.25 ફૂટનું રોટાવેટર આવે છે અને 3 ફૂટ જેવું કામ આપે છે, 1.5 ફૂટ જેવું દોઢે ચડી જાય છે, એટલે ખૂબ જ સારી રીતે હાલે છે. અને 15 HP નું ટ્રેક્ટર તમે 12 થી 13 લીવરના ત્રીજા લોમાં હાકો એટલે ટ્રેક્ટર વેગે એક ફરજિયાત વધુ કરશે, અને રોટાવેટર પણ સારી રીતે હલાવી શકો તમે, અને તેમાં પણ તમે મોટા ટ્રેક્ટર જેવું જ હાલી જાય છે રોટાવેટર, એમાં કોઈ જાતનો કોઈ ફેરફાર રહે જ નહીં, હાલી જશે. અને આ રીતનો જુગાડ કર્યા પછી તમારે ટોલીનો પાટલો જ્યારે તમે ટોલી જોડાવશો ત્યારે જ તેની જરૂર પડશે, ત્યાં સુધી તમારે ટોલીના પાટલાની જરૂર કોઈ પણ જાતની પડશે નહીં. અને આ જુગાડ કરશો એટલે ટોલીનો પાટલો આમાં ફિટ નહીં થાય, એટલે ટોલીનો પાટલો કટિંગ કરી અને પછી આની અંદરની સાઈડમાં ટૂંકમાં અહીંથી નીચેથી આમ ગુડકી જાય છે, અને અંદરની સાઈડ ટૂંકમાં એના 4 જ બોલ ફિટિંગ કરવાના રહીએ એવી રીતનો જુગાડ છે. એ જુગાડ પણ હું જ્યારે આ રોટાવેટર છોડાવી અને ટોલીનો પાટલો ફિટ કરી ત્યારે પાછો વિડીયો અપલોડ કરી, અત્યારે તે ટોલીનો પાટલો મેં છોડાવેલો છે, જ્યારે જોડાવી ત્યારે હું તમને કહી કે આ રીતનો ટોલીનો પાટલો પાછો જૂતી જાય છે, એટલે કોઈ પણ જાતની પીંજણ વગર તમારે અહીંયા જ આ પિનમાં ખાપ્યું હોય એટલે બધા જ સાથે હાલી શકે. અને આ પિનમાં તમે ખાપ્યું ચડાવો એટલે તમારે ભર ઉપરનો ચીપ્યો પણ વધારે અધર થાય છે, તેનો પણ એક જુગાડ બીજો છે, તે પણ જ્યારે હું ચીપ્યો જોડાવી ત્યારે તમને હું બતાવીશ કે આ ચીપ્યો વધારે અધર કેવી રીતના તમારે કરવો. ઘણી જગ્યાએ ઘણા ટ્રેક્ટરમાં એ રીતનું થાય છે કે આપણે ભર ઉપાડી તો લઈએ પણ તે ભર આપણે ઉલારી નથી શકતા, એટલે ઉલી જાય છે, તેના માટે આપણે ચીપ્યો અધર કરવો પડશે. તો તેના માટે એક પણ બીજો હોય જુગાડીમાં, તે પણ હું જ્યારે ચીપ્યો જોડાવીશ ટ્રેક્ટરમાં ત્યારે અવશ્ય બતાવીશ. તો હવે હાલે આપણે આને ટ્રેક્ટરને ચાલુ કરીએ અને બંને હાઇડ્રોલી નીચે મૂકી અને હાંકીએ જોઈએ કેવું ચાલે છે. આ રીતની પોબલિંગ છે અને આ રીતનું કોઈ પણ જગ્યામાં ફરે એટલે નળતરા કોઈ જાતની થતી નથી. તો હવે ચાલો આને આપણે હકાલીએ.